बनासकांठा जिल्लाना कांकरेज तालुकानी थरा नगरपालिकानी चूंटणीमां वोर्ड नंबर 3ना उम्मीदवार प्रमुख तरीके दावेदार मानवामां आवे छे एवा पૃથ્વીરાજસિંહ વાઘેલાની પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર દરજી ગાયત્રીબેન હર્ષદભાઈએ પોતાની વ્યક્તિગત રીતે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। તેમના સિવાય કોંગ્રેસ પક્ષના સચિન ભીખાભાઈ જોશી અને વિજાબેન સોરાબજી જગાનીએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જેના કારણે વોર્ડ નંબર 3ની પેનલ બિનહરીફ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી સુરેશ શાહની રાહબારી હેઠળ થરા નગરપાલિકાની ચૂંટણી બાબતે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ તથા ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરીને ભાજપને સત્તા પર લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। ત્યારે વોર્ડ નંબર 2ના મમતાબેન ઓધારજી તેરવાડિયાએ પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો। ત્યારે હવે 56 ઉમેદવારોમાંથી 4 ફોર્મ પરત ખેંચાતા 52 ઉમેદવારો મેદાનમાં ઝંપલાવશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી સુરેશ શાહ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિરીટભાઈ ઠક્કર, અણધાભાઈ પટેલ, મોહમ્મદસિંહ વાઘેલા, હંસપુરી ગૌસ્વામી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના વોર્ડ નંબર 3ના વાઘેલા પૃથ્વીરાજસિંહને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે હવે આ ચૂંટણી જંગ તેમના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાને કારણે કઠિન સાબિત થઈ શકે તેમ છે। ત્યારે થરા નગરપાલિકાના રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઇટ સહિત અન્ય તળાવની કામગીરી તેમજ લોકોને પડતી હાલાકી અંગેના જુદા જુદા લોકહિત માટેના મુદ્દાઓ પર મતદારોનો મિજાજ રંગ લાવશે તેવી રાજકીય પક્ષો વચ્ચે અટકળો વહેતી થઈ છે। ત્યારે હવે થરા નગરપાલિકામાં ભગવો લહેરાય એમાં બે મત નથી તેવું મતદારોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ચૂંટણી છે એની અંદર 24 ફોર્મ ભારતીય જનતા પાર્ટી તરફથી કાલે મંજૂર થયા હતા અને કોંગ્રેસ તરફથી જે ફોર્મ ભરેલા હતા વોર્ડ નંબર 3માં એમાંથી 2 ફોર્મ અમે અરજી આપી અને એમને શૌચાલયના હોવાથી રદ કરાયેલા હતા અને બાકીના 3 ફોર્મ હતા 2 કોંગ્રેસ અને 1 આપ, એની અંદર 2 કોંગ્રેસવાળાએ અને 1 આપ પાર્ટીના ઉમેદવારે મને એટલે કે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરી અને પોતાના 3-3 જણે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી અને આજે વોર્ડ નંબર 3 બિનહરીફ થઈ ગયો છે। આજે થરા નગરપાલિકાની અંદર 3 નંબરનો વોર્ડ એટલે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ રહ્યા છે। સામે પક્ષે જેટલા પણ ઉમેદવારો હતા તે તમામ ઉમેદવારોએ ઉમેદવારી એમની પાછી ખેંચી છે, સ્વેચ્છાએ પાછી ખેંચી છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારોને જીત હાંસલ કરાવી દીધી છે। આજે થરા નગરપાલિકાની અંદર 3 નંબરનો વોર્ડ વિજેતા જાહેર થઈ ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના ચરણમાં। અમારા પ્રથમ મુખ્યમંત્રી હમણાં જ તાજેતરમાં જે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા છે એમને પહેલી જ નગરપાલિકા થરા હતી અને એ નગરપાલિકાની અંદર 3 નંબરના વોર્ડની અંદર અમારા પૃથ્વીરાજસિંહ, કિરીટભાઈ જે પણ થરાના આગેવાનો છે એમને આખા વોર્ડને બિનહરીફ કરાવીને એમને એક સરસ મજાની ભેટ ધરી છે।